આજે ભારતભરમાં દશેરાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મહાભારત અને રામાયણની યાદ અપાવે છે. તાત્વિક દ્રષ્ટિએ દશેરા એટલે દસ હરા, મતલબ દસ અવગુણોનો નાશ કરવો. ભારત હંમેશા શિવ અને શક્તિનો ઉપાસક રહ્યો છે, એથી દરેક ધર્મ સંપ્રદાય અને ભારતમાં વસતી અનેક જાતિઓ પોતપોતાની પરંપરા મુજબ વિજયાદશમીને ઉજવે છે. આજે કેશોદ તાલુકાભરમાં વસતા સર્વ ક્ષત્રિય સમાજ પોતપોતાની રીતે ગામડાઓમાં શસ્ત્રપૂજન કરી રહ્યા છે, ત્યારે કેશોદ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કેશોદના શરદ ચોકમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં શસ્ત્રપૂજન અને શક્તિ પૂજન કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ અને કેશોદ શહેર સમસ્ત જ્ઞાતિ પ્રમુખ હરદેવસિંહજી રાયજાદાની આગેવાનીમાં આજે વિજયાદશમીને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. આ અવસરે શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં ગરાસિયા સમાજ, હાટી સમાજ, કારડિયા સમાજ, કાઠી સમાજ, મહિયા સમાજ અને ખાંટ સમાજના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી પોતપોતાના શસ્ત્રોનું પૂજન ભૂદેવના માર્ગદર્શન પ્રમાણે કર્યું હતું. સવારના ઝરમર વરસાદના અમી છાંટણા વચ્ચે શસ્ત્ર પૂજનનું વાતાવરણ શક્તિ અને ભક્તિમય બનવા પામ્યું હતું. આ શસ્ત્ર પૂજન માટે એકઠા થઈ સમાજની ક્ષતિઓને દૂર કરી અન્ય સમાજ માટે હંમેશા ક્ષત્રિયોએ પોતાની વીરતા અને સૌમ્યતા બતાવી છે એ ભાવ સાથે શસ્ત્ર પૂજનને પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા, કારડિયા સમાજમાંથી હમીરસિંહ વાડા, દિનેશભાઈ મોરી, હાટી ક્ષત્રિય સમાજમાંથી લખુભાઈ સિસોદિયા, રાવતભાઈ સિસોદિયા, કાઠી સમાજમાંથી મયુરભાઈ મકવાણા, જગુભાઈ વાડા, મહિયા સમાજમાંથી પ્રવીણસિંહ અને શૈલેષભાઈ મક્કાએ જહેમત ઉઠાવી હતી. જય માતાજી. આજરોજ દશેરાને નિમિત્તે, વિજયાદશમીને નિમિત્તે કેશોદ તાલુકા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીનો આજે ભવ્યથી ભવ્ય શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કેશોદના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજિત કરેલો. આના અનુસંધાને કેશોદ તાલુકામાંથી સમસ્ત ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયેલા. આજે અનાદિકાળથી આપણી પરંપરા મુજબ વિજયાદશમીને દિવસે ભગવાન શ્રી રામે દસ માથાવાળા રાવણનો જે વધ કર્યો હતો એનાથી આપણે બોધ લઈ અને આપણા જે અવગુણો છે દસ એનો આજે ત્યાગ કરી અને સદગુણો આપણા જે હોય એને ખીલવીને આ સમસ્ત સમાજને આપણે અર્પણ કરીએ. સમસ્ત સમાજની રક્ષા ક્ષત્રિયોના ખંભે છે આજે અનાદિકાળથી, તો આજે આપણે નિભાવતા રહીએ. આ શુભ સંદેશ સાથે આ સમસ્ત ક્ષત્રિય સમાજે ગૌરવની લાગણી અનુભવી. જય માતા.